હું ભાવેશ મંત્રી રમેશનો વતની છું અને મારા પત્ની સરપંચ છે. રમેશ ગામનો છેલ્લા 4-5 દિવસથી અમારા 2-3 પોઝિટિવ કેસ આવ્યા છે. એ અમારો ગુનો થઈ ગયો કે ભાઈ અમારા પોઝિટિવ કેસ આવ્યા બરોબર, અને મને માફ કરજો કે આ મારી એક જે કહેવાય મારા ઉપર કુદરતનું પેલું એ કહ્યું કે આવ્યો કેસ, ચલો આવી ગયો તો આવી ગયો, પણ આજે એક રમૂજ ગામ એટલે એક ગુનો કરી નાખ્યો હોય કે ભાઈ અમે કોઈના ઉપર જુલમ કર્યો હોય એ ટાઈપની મનોવૃત્તિ રાખતા મોણો છું કે આજે રમૂજમાં એકદમ આવી ગયું આ બધું. ગઈકાલે કલેક્ટર શ્રી, DDO શ્રી, પ્રોન્સ સાહેબ આવ્યા હતા, બધે આવીને પૂછ્યું કે ભાઈ તમારે કોઈ અગવડ હોય કયો ના પાડીકા સાહેબ, મને કોઈ અગવડ નથી, અમારું બધું ખુલ્લું છે, અમારા માટેનું અમે અમારી સગવડ ઊભી કરશું ગમે તે કરી. અત્યારે ખેતીની સિઝન છે, 10-15 દિવસમાં વરસાદ આવવાનો, ચલો 10-15 દિવસમાં વરસાદ તો અત્યારે બાજરી કયો મકાઈ કયો એ બધું લેવાનું અત્યારે સિઝન છે અમારો. હવે ખેડૂતો ડીઝલ લેવા જાય એટલે હોય કે કિશોરપુરા અમે બને ત્યાં સુધી કિશોરપુરા જવાનું રાખ્યું હતું, કોઈને અગવડ ના કરે. દરેક સરપંચોનું હું જોન કરતો કે ભાઈ અમારો હોય કે થોડું પરિસ્થિતિ નબળી છે, અમારી ભૂલ થઈ ગઈ છે કે અમારા કેસ આવ્યા છે અને તમે અમારા માણસોને એરો નથી કરો. છેલ્લા 2 દિવસથી આ તો મને તો ખબર એ નથી કે ભાઈ આ પરિસ્થિતિ નિર્માણ છે. આજે મને ખબર પડી કે રમૂજના, કિશોરપુરાના, ડોખરોલના, વડવાસા, ગઢા, અમુદ્રા, કીડી, સીકાહુદીના માણસોને એમ કે ભાઈ તમે અરવલ્લીથી જિલ્લાથી આવ્યો છો ને તમે અહીંથી પાછા જતા રહો, એવું તલોક પોલીસ સ્ટેશનના માણસો ત્યાં ઉભા રહી મેઇન હાઈવે ઉપર, જે હિંમતનગર ધનસુરા મેઇન હાઈવે છે એના ઉપર ઉભા રહી અને એ લોકો દંડાવારી કરે છે. તળોદ પોલીસ સ્ટેશનના માણસો જ છે. સરપંચ શ્રી રણાસન અભિયાન કલાક પહેલાં વાતથી છે, મારા પાસે ટોટલી બધો રેકોર્ડિંગ છે. હું એને કીધું ભાઈ કેસ આવ્યા છે થોડું ધૈર્ય રાખજો, મારા માણસો કદાચ આવતા હશે તો તમે પાછા મોકલજો. પણ પોલીસને કોને સત્તા આપી કે હુમલો કર્યો માણસ ઉપર? રીતસર ખેડૂતોને મારવામાં આવ્યા છે. અત્યારે અમારી પરિસ્થિતિ એ છે, અમારા ગેસના બાટલા પૂરા થઈ જાય. અમે જે લોકોને એમ કીધું કે ભાઈ તમે ધૈર્ય રાખો એ વ્યવસ્થા આપણે પંચાયત થ્રુ કરાઈ જાય છે, જે રીતના પ્રોન્સ સાહેબને એ બધું કીધેલું, પણ આપણે અચાનક આ બધું ચાલુ થઈ ગયું કે ભાઈ આપણને રોકવામાં આવ્યું છે, આપણે મોટી ભૂલ કરી નાખી છે કે ભાઈ આપણે કોરોના પોઝિટિવ આવ્યા છે રમૂજમાં અને એ અમારી ભૂલ કે જે કહો એ અમે ગુનો કર્યો કે અમારા આવી ગયા. અત્યારે અમારી પરિસ્થિતિ જે છે કે ભાઈ કે અચાનક બધું જ બંધ થઈ જાય તમારા માટે, તમે અછૂત થઈ જાઓ, તમને ગુજરાતની, ભારતની, તમે પાકિસ્તાનમાં રહેતા હોય ને એવું વર્તન ચાલુ કર્યું હોય તો અમારા ખેડૂતોને મારવાનું, આ બધું કરવાનું છે પોલીસ વાળાને? આ ખેડૂતોને માર્યા છે, 2 ખેડૂતોને બૈડા ફાડી નાખ્યા છે અને પાછા કઈક આવું આવશે ને તો હોય કે લાશો પડી જશે, એ ટાઈપનું વર્તન કરતા હોય આ લોકો. વિડીયોગ્રાફી એ કરે છે, વિડીયોગ્રાફી જુઓ, કોઈ બી બોલતું નથી, બિચારા બધા જ ખેડૂતો પાછા વળી જાય. તો ટાર્ગેટ કેમ આ બદલ કરવામાં આવ્યું છે ખેડૂતોને? પોલીસને કોને સત્તા આપી છે? અને સરકાર શ્રીને હું અનુરોધ કરું છું, અમે આજે આખો દિવસ બધાને ફોન કર્યા છે, કોઈએ સાંભળ્યું નથી અમારું. આ ખેડૂતોને માર ખાવા માટે આ બધું વિરોધ પક્ષ કયો છે, સત્તા પક્ષ કયો છે? અમે આજે જે પરિસ્થિતિમાં છે, માનસિક તણાવમાં છે, અમુક પરિવારોએ 2-3 દિવસથી આખા મોહલ્લો નથી ખાધ્યું, એમનો બાળકો સંક્રમિત થયો છે અને આજે અમારા હું આવું જાહેરપણું કરું છું. ચાલો અમે પાકિસ્તાનના છીએ, અમારા અંગાથી આ બધું આ વર્તન કરો છો? અમે ભારતના છીએ નાગરિક, ગુજરાતના રમૂજના છીએ, ઇન્ડિયન, અમે ભારતીય છીએ, અમે પાકિસ્તાનથી નથી આવ્યા. આવું વર્તન બંધ કરો, પોલીસ વાળા એના કરતા મને મારી નાખો. સત્તાવાળાને કહે છે કે આ બધું હું તમે ચાલુ કર્યું છે, આ લોકોને મારવાના બધોને, આ બધો છોકરો હોયથી જઈ પોલીસ વાળા દંડા લઈને ઉભા મારું વાત તો કશી કરતા જ નથી. અમારા ડોક્ટરો જે રણાસનમાં, અમારો ટોટલી વ્યવહાર રણાસનમાં છે. બેન્કિંગ ક્ષેત્રે કયો, મેડિકલ કયો, દુકાનો કયો, કરિયાનું કયો, ચાલો અમે પાપ કરી નાખ્યું છે કે ભાઈ અમારી અમે આ ગુનો થઈ ગયો કે ભાઈ અમારા પોઝિટિવ કેસ આવ્યા, પણ આવું અમાન્ય તો નથી રાખવા. તમે કયો સુધી આ બધું વર્તન કર્યો અને સ્ટ્રીક એક્શન લેવામાં આવે પોલીસ વાળા? હું જે 2 લોકોએ માર્યા છે એના હું નકળ, અમે આ બધા ગામો વાળાએ નક્કી કર્યું છે, ફોન 3 નક્કી કર્યું છે અને અમે એનો તરત જ જવાબ આપવાના છે. અમે કોઈ પ્રાંતવાદ અથવા તો ક્ષેત્રવાદ એ બધું કરવા માંગતા નથી, પણ જે રીતના એકના ચાલે છે કે ભાઈ આબોની અરવલ્લી સાબરકાંઠા, અરે આ તો કોઈ ધંધો છે પોલીસ વાળાના ધંધા કરવાના? અરે તમે કયો કે ભાઈ જતા રહો,
બધા જતા રહી છે બિચારા, પણ મારઝૂર કરવાનું એકુને સત્તા આપી છે ઇન્દ્ર. રામ રામ.